આચાર્ય ભગવાન શ્રી પ્રસન્ન કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી ભવ્ય કીર્તિ સાગર મહારાજ સાહેબની પ્રેરણાથી માઇન્ડ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરાયું હતું. ગોરેગામમાં આવા વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં 7 બાળકોએ આ કોર્સ પૂરો કર્યો હતો. એમને સર્ટિફિકેટ અપાયા હતા અને આ સમયે આ બાળકોએ ગોરેગામના અનમોલ જૈન ઉપાશ્રયમાં હાજર લોકો સમક્ષ આંખે પાટા બાંધીને કલર ઓળખવા, બુક વાંચવી, વસ્તુ શોધવી, ઘડિયાળમાં સમય જણાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં આચાર્ય ભગવાન શ્રી પ્રસન્ન કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા મુનિવર્ય ભવ્ય કીર્તિ સાગર મહારાજ સાહેબે માઇન્ડ ડેવલપમેન્ટથી જીવનમાં કેવા ફેરફાર આવી શકે એ વિશે જણાવ્યું હતું. ઓરિજિનલ નોલેજ તમારું બહાર લાવવાનું છે. પ્રભુએ કોઈ પણ ટેકનોલોજી સિવાય આ જોયું, જાણ્યું અને જણાવ્યું. પ્રભુએ કોઈ પણ ટેકનોલોજી સિવાય જોયું, જાણ્યું અને આપણને જણાવ્યું. આપણે જાણ્યું એ આપણે બહાર નથી લાવી શકતા, પણ બાળકોમાં બહાર લાવવાનો પ્રયોગ કર્યો. આ બાળકો કેમ ચોઈસ કરવામાં આવ્યા તો નિર્દોષ છે. નિર્દોષ મીન્સ પવિત્રતા છે. જ્યાં પવિત્રતા છે ત્યાં પૂજ્યપણું આવે છે, અને એટલું પૂજ્યપણું ક્યારેક અપવિત્રતા બનાવી દે આપણને. તમારે તમારી પવિત્રતા જેટલી વધારશો, જેટલા ઓછા કોન્ટેક્ટથી તમે જીવન જીવશો, વ્યક્તિઓના કોન્ટેક્ટ ઓછા અને વસ્તુના પણ કોન્ટેક્ટ ઓછા, ઓછી જરૂરિયાતે જીવશો તો તમારી પવિત્રતા બહાર આવશે. તમે જીવન જીવો છો, અમે જીવન જીવીએ છીએ. તમને જોઈને લોકોના વિચારો બદલાઈ જાય છે, અમને જોઈને શું થાય છે, વિચારો બદલાય છે. પવિત્ર આવે કે અપવિત્ર આવે, આવી ટેકનોલોજી આ બાળકોમાં છે. એ બાળકોની ટેકનોલોજી બહાર લાવવા માટે અરે વાહ નામનું આપણે એક ક્લાસીસ ચાલુ કરાય. નિમાબેન આ બધા ક્લાસીસ, બધા રશ્મિબેન પેલા શું ને બીજા બધા નામ, જીગ્નાબેન 10-15 કેટલી લેડી જો છે, 21 ટીચરો છે આપણા અત્યારે આખા બોમ્બેમાં. ભાયંદરથી માંડીને ચર્ચગેટ સુધીમાં 200 બાળકો આવા તૈયાર છે. એક ફેમિલીની અંદર પ્રોબ્લેમ થયો, પતિ પત્ની બંને બેઠા હતા, પત્ની લઈ ગઈ પૈસા વાપરવા માટે, વાપરીને રિટર્ન આવી છે, રિટર્ન આવીને પૈસા થોડા પાછા આપી દીધા, 500ની નોટ હતી. પિતા છાપુ વાંચતા હતા, ન્યૂઝપેપર વાંચતા હતા, એ વાંચતા તને કંઈ યાદ ન રહી મને રિટર્ન લીધા કે ન લીધા, અને ન્યૂઝપેપરની અંદર મુકાઈ ગયા. ન્યૂઝપેપર બીજા દિવસે પસ્તીમાં ચાલી ગયું. હવે આ ભૂલાઈ ગયા, બપોર પછી યાદ આવ્યું પેલા પૈસા હિસાબ બાકી છે, પતિ પત્ની વચ્ચે ઘર્ષણ થઈ ગયું, બંને જણા મેં આપ્યા છે, પેલો કે મેં નથી લીધા, આ તુસા હુસા સુધી ચાલુ થઈ ગઈ. ઇન બિટવીનમાં દીકરી ઘરે આવી, દીકરીએ આ જોયું, મમ્મીનો ફેસ પડી ગયો છે, પપ્પાનો ફેસ પડી ગયો છે, શું છે આ બધું. ત્યારે ડીપમાં ગઈ તો દીકરીએ દીકરીને વાત કરી મમ્મીએ કે તારા પપ્પા આવું કે છે, એલિગેશન મૂકે છે, મેં 500 રૂપિયા આપ્યા નથી. પછી દીકરીને શાંત થઈ, દીકરીએ કીધું એક કામ કરો મમ્મી, મને પેલું બેન્ડેડ લગાડી દો, પટ્ટી લગાડી દો. એને પટ્ટી લગાડી, 1-2 મિનિટ ઘરમાં ફરી રાઉન્ડ માર્યા અને એને ન્યૂઝપેપરમાં પૈસા દેખાડા. એને તરત જ એક પોઝિશનની અંદર ન્યૂઝપેપર પસ્તીમાંથી કાઢીને લાઈન આપી એના પપ્પાના હાથમાં, અને ખોલીને જોયું તો પૈસા નીકળે. આ રિયલ હકીકત છે, વિરડે પાર્લામાં છે, અમારા રિલેટિવમાં છે, આ કોઈ બનાવટ નથી. આપણું અરે વાહ કર્યું છે એને, આનો બહુ જ બેનિફિટ છે. હમણાં જ એક બેન આવીને મને કીધું આની મેઘા શક્તિ વધી, યાદ શક્તિ વધી, ઘણા બાળકોની ચંચળતા ઓછી થઈ હશે. આ ટેકનોલોજી અમે લોકો આગળ લઈ જઈએ છીએ, આગળ વધારીએ છીએ. હવે પુસ્તક તમને આપશું બંધ નાખે, એ પુસ્તકના
પેજનો અવાજ ખાલી જાય, અવાજ સાંભળશે બાળક આખું પુસ્તક મોડે કરી જશે. સ્કૂલના એજ્યુકેશન માટે રમત ગમતની પાછળ જેટલા મમ્મી પપ્પાઓ એલર્ટ થઈને બાળકોને તૈયાર કરે છે ભૂત છે, પણ પોતાના બાળકોને આમાં પણ એક તૈયાર કરવાની બહુ જ જરૂર છે. જ્યારે છોકરી છે બરાબર, ત્યારે કે ઘણા એવરી ડે ઇન્સિડન્ટ બની રહ્યા છે. ગૂગલ કરો ત્યારે આમ આપણને ઘણી વખતે પિક્ચરમાં બતાવે છે ને, પણ રિયલ હકીકત હોય છે કે આજની ડેટમાં પણ આવું બધું બનતું હોય છે કે છોકરીને ઉપાડી જાય, એના આંખે પાટા બાંધી દે અને એને ક્યાંય પણ બી લઈ જાય, એને પોતાને ખબર ના હોય. પણ આવી છોકરીઓ હોય ને કે એનો આંખે પાટા બાંધેલા હોય તો પણ એના મમ્માને કહી શકે કે હું પટેલ પેટ્રોલ પંપની ગલીમાં અનમોલ ટાવરમાં ક્યાંક કોક રેડ કલરની કાર છે ને એની હું ડિક્કીમાં બેઠી છું અને મને અત્યારે બહાર કાઢો, એ આંખ બંધ હોય તો પણ એ પોતાનું એ કરી શકે છે. આવો બહુ જ સારી વસ્તુ આમ તો આ માઇન્ડના ડેવલપમેન્ટ માટે છે, પણ પોતાની રક્ષા કાર્ય પણ ગર્લ્સ માટે પોતાની રક્ષા કાર્ય પણ બહુ જ સારામાં સારું ઉપયોગમાં. વર્કશોપ કરાવતા ટીચરોએ એના લાભ વિશે માહિતી આપી હતી. મેં જ્યારે પહેલીવાર આરેફા માઇન્ડ ડેવલપમેન્ટ સાંભળ્યું ત્યારે મને પણ પોતાને ડાઉટ હતો કે શું રિયલમાં આ વસ્તુ થઈ શકે છે કે નહીં, પણ પછી જ્યારે પ્રેક્ટિકલી મેં આ જઈને જોયું તો જે વસ્તુ આપણે મેજિક ગણતા હતા એ મેં રિયલમાં જોયું. આજના જનરેશન માટે કે જેને કરિયર ઓરિએન્ટેડ છે કે જેને લાઈફમાં દરેક ફિલ્ડમાં આગળ જવું છે, જ્યાં દરેક જગ્યા પર તમારે કોમ્પિટિશન છે, તો તમારી અંદરનું જેટલું પણ પોટેન્શિયલ બહાર આવશે એના કરિયર માટે એના ફ્યુચર માટે એ બેસ્ટ થઈ છે. તો એના માટે તમારા બચ્ચાઓને શું જોવે છે? તો કે એનું ફોકસ વધવું જોવે, મેમરી ઇન્ક્રીઝ થવી જોવે, હી શુડ નો વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, વોટ હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન. કેમ કે આજકાલ કેવું હોય છે, 6-7 તમારા બચ્ચાઓને ડિસાઇડ કરવું પડે છે કે વેધર યુ વોન્ટ્સ ટુ ગો ફોર કોમર્સ ઓર સાયન્સ ઓર આર્ટ્સ. આ બધું ક્યારે પોસિબલ છે? કે જ્યારે એને ખબર પડે કે એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, એ કઈ ફિલ્ડમાં આગળ આવી શકે, એની સીમા કેલિબર છે. ને આ બધી જ વસ્તુ આપણે અરેવા માઇન્ડ ડેવલપમેન્ટથી થઈ શકે છે. જ્યારે આપણે આ કરીએ છીએ અરેવા માઇન્ડ ડેવલપમેન્ટ, તો આપણું ફોકસ, આપણું મેમરી એ બધું જ ઇન્ક્રીઝ થાય છે. અને એવા ઘણા બધા આપણી અંદર હિડન ટેલેન્ટ છે જે અત્યાર સુધી આપણને ખબર નહોતી, પણ આ કર્યા પછી આપણને એ બધી જ હિડન ટેલેન્ટની નોલેજ મળે છે અને આપણે એ ફિલ્ડમાં જઈ શકીએ છીએ. તો ઇટ ઇઝ લાઈક નક્ષત્રમાં એ કહી શકીશ કે તમારા બચ્ચાઓ માટે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેના ફ્રૂટ્સ તમને લાઈફ ટાઈમ માટે મળશે. ઉલ્લેખનીય છે કે અરે વાહ માઇન્ડ ડેવલપમેન્ટ એકેડેમી દ્વારા મુંબઈ તેમજ અમદાવાદમાં ચલાવાતા વર્કશોપમાં અત્યાર સુધી 200 જેટલા બાળકો સહભાગી થયા છે. આ બાળકો તથા એમના પરિવારજનો કહે છે કે આ વર્કશોપથી એમનું જીવન બદલાઈ ગયું છે. માઇન્ડ ડેવલપમેન્ટ કોર્સની સાથે તમામ ઉંમરના લોકો પોતાની અંદર રહેલી ટેલેન્ટ જાણી શકે એ માટે DMIT ટેસ્ટ વિશે પણ અહીં માહિતી આપવામાં આવી હતી. એવી જ રીતે આ જે ટેલેન્ટ છે આપણે જો સમજીએ એને જાણીએ તો આપણે ઘણા આગળ વધી શકીએ છીએ. હવે આમાં કેવું છે કે બધાનો નેચર સરખો નથી, દરેકનો નેચર અલગ છે. તો સૌથી પહેલાં આપણને ખબર પડે કે આપણો નેચર શું છે, કારણ કે આમાં કેવું થાય છે આજકાલ આ વસ્તુ મેં બહુ નોટિસ કરી છે કે પેરેન્ટ્સ અને છોકરાઓ એ લોકોનું જે બેલેન્સ થવું જોઈએ ઘણીવાર નથી થતું. એના લીધે ઘણીવાર પેરેન્ટ્સ સ્ટ્રેસમાં હોય છે, છોકરાઓ પણ હોય છે. અને આપણે શું છે, પેરેન્ટ્સ એઝ પેરેન્ટ્સ આપણે એક્સપેક્ટેશન બહુ વધી જાય છે કે ભાઈ મારો છોકરો આમાં ફર્સ્ટ આવે, આમાં આવે, આમાં આવે, આમાં આવે. અને આપણે શું કરીએ છીએ, લિટરલી આપણે કોમ્પિટિશન કરીએ છીએ, અરે આનો નંબર આવ્યો તારો કેમ ના આવ્યો, આનો આવતો તારીખ કેમ ન હતો. પણ એકચ્યુઅલી આપણે એ સમજવાની જરૂર છે કે બધાની જ ટેલેન્ટ અલગ છે. જે છોકરો ભણવામાં હોશિયાર છે એ કદાચ બીજામાં નહીં અને બીજામાં છે ભણવામાં નહીં. તો મેઇન આ જે DMIT છે એનાથી સૌથી પહેલાં આપણને નેચર ખબર પડે છે કે છોકરાનું નેચર શું છે, પ્લસ એ લોકોની જે ટેલેન્ટ છે ઇનબોર્ન ટેલેન્ટ એ કઈ છે, પ્લસ ભણવાની સ્ટાઇલ બી અલગ હોય. ઘણા જોઈને ભણી શકે, ઘણા સાંભળીને એ લોકો કરે, અને ઘણા છોકરા આજકાલ સ્પેશિયલી છોકરાઓ હાઇપર એક્ટિવ હોય છે. આમ ભણે પણ મસ્તી કરતાં કરતાં ભણે, એટલે આપણે લોકોને ભણીએ છીએ કે ભાઈ કેમ આવી રીતે ભણે છે, પણ એ લોકોનો નેચર જ એ રીતનો છે, કાઇનેસ્થેટિક છે. અને ઘણા કેવું છે કે ઘણા એકદમ સ્ટ્રોંગ હોય, ઘણા વીક હોય, ઘણા બહુ સેન્સિટિવ હોય. તો મેઇન જે DMIT સૌથી પહેલાં તમને તમારો નેચર ખ્યાલ આવે છે કે તમારી પર્સનાલિટી કઈ છે. ઘણાનું બિહેવિયર બહુ બોસી હોય કે હું કહું એ જ થવું જોઈએ, માય વે ઇઝ ધ હાઈ વે. ઘણાનું કેવું હોય છે એકદમ શાંત હોય, આપણે જેમ કહો એ કરે. ઘણા કેવા હોય કે એને બહુ પરફેક્શન જોઈએ કે આમ પરફેક્ટ આમ પરફેક્ટ. અને ઘણા કેવા હોય કે એમને જરા બી વખાણ કરો આપણે ચડાવો તો બધું ખરાબ કરી દે. પણ એ લોકોને અગર જો તમે ડીમોટિવેટ કરો તો લોકો
દરેક નેચર અલગ 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 બધાના હોય છે, તો એને સૌથી પહેલાં આપણે સમજવું પડે. પ્લસ ભણવાની જે રીત છે બધાની અલગ છે. તમે કહો કે તો સવારે વહેલો જાગીને વાંચ, પણ ઘણા છોકરા એવા છે કે જે રાતે જાગીને વાંચે છે. ઘણા એટલે બધાનું અલગ છે. ઘણાને કેવું છે કે એક સરખું નહીં હોય, કે ઘણા આપણે જવાબ આપીએ તો કંઈ ને મસ્તી કરતાં કરતાં આપીએ, આપણે ગુસ્સો કરીએ કે હું તને પૂછું છું તો કે મારી આન્સર આપે છે, પણ એ લોકો કાંઈ નહીં કરે. એટલે એ લોકો એ રીતે જ કરશે. પ્લસ આગળ જઈને આપણા વખતે કેવું હતું, આર્ટ્સ કોમર્સ સાયન્સ જે બહુ જ હોશિયાર હોય, સાયન્સમાં જાય જે મીડિયમ એવરેજ હોય, કોમર્સ અને જે ઓલા આર્ટ્સ, હવે આખું ચેન્જ છે. ઘણી બધી ફેકલ્ટીઝ છે આર્ટ્સ કોમર્સ સાયન્સમાં, બી કેટલી બધી છે. તો ઉલટા કન્ફ્યુઝન વધે છે કે આગળ જઈને આપણું છોકરો શેમાં બેસ્ટ કરી શકે. તો આપણી પાસે ઓપ્શન બી છે, એમાં સ્ટાર્સ ને બધું હોય છે, તો એનાથી ખ્યાલ આવે છે કે તમારા છોકરાનું પર્ફોર્મન્સ સૌથી બેસ્ટ શેમાં છે. અને 100% મોટા હોય કરાવવું જોઈએ, કારણ કે સૌથી પહેલાં આ જ્યારે મેં કર્યું ત્યારે પહેલો રેકોર્ડ મેં મારો પોતાનો કર્યો, અને એ કર્યા પછી મને પોતાને ખ્યાલ આવ્યો, ભલે હું મારી જાતે તો ઓળખું છું, પણ એના આ કરવાની અંદર આ ટેકનોલોજી લાવતા પહેલાં મેં મારો રિપોર્ટ કઢાવ્યો કે હું કેવો છું, પહેલાં મારો 100% કેટલા ટકા સાચો નીકળે છે, પછી હું મારા છોકરાઓને આપું. તો પહેલાં મેં મારું કરાવેલું, મારું 99.99%, હું 0.1% એટલા માટે ના પડતું, કદાચ હું મારી જાતને એટલો તો નહીં ઓળખતો હોય છે જેટલું આ ટેકનોલોજી ઓળખે છે. હા, તો અને આ વસ્તુ એટલા માટે શેર કરું છું કે મને પોતાની ખ્યાલ નથી કે મારી ઘણી બધી ટેલેન્ટ મારામાં હતી, પણ એ ટેલેન્ટ મેં જાણી જ નથી કે આટલી બધી ટેલેન્ટ હશે. અને એ કર્યા પછી જે મેં ઇમ્પ્રુવમેન્ટ, નો ડાઉટ, આમાં એ જાણ્યું તમે, એના પછી શું તો એની જે રેમેડીઝ ને બધું જ આખું કમ્પ્લીટ આ રિપોર્ટ છે, એમાં તમને એ પણ જણાવે છે કે હાઉ યુ કેન ઇમ્પ્રુવ યોર સેલ્ફ. ટોટલ 70 પેજીસનો રિપોર્ટ છે અને આ કમ્પ્લીટ ISO સર્ટિફાઈડ છે. ઘણા કે આ એસ્ટ્રોલોજી છે, પામિસ્ટ્રી છે, નો, ઇટ્સ નોટ પામિસ્ટ્રી એસ્ટ્રોલોજી, ઇટ્સ ટોટલી સાયન્ટિફિક. અને એ કર્યા પછી જો તમે તમારી જાતને બદલો અને થોડું તમે ટ્રાય કરો, એકચ્યુઅલી મારા બહુ ડિફિકલ્ટ હતું, બીકોઝ આટલી એજ, મિડલ એજ પછી આપણને ચેન્જ કરવાનું બહુ ડિફિકલ્ટ છે, પણ ધીરે ધીરે આપણને ખબર પડી કે હા મારામાં ટેલેન્ટ છે તો હું મારી જાતને બદલી શકી. અને એ કર્યા પછી એકચ્યુઅલી આઈ વોઝ હાઉસ વાઈફ, હું કોઈ દસ બે માણસની સામે બોલવાનું તમે આંખમાં પાણી આવી જાય, કારણ કે એટલું નહોતું કે આટલું. અને અત્યારે હું ઘણી આ ફિલ્ડ તો ઠીક આ સિવાય બી ઘણા બધા ફિલ્ડમાં બહુ આગળ વધી ગઈ છું. જેવી રીતે વિદિશાબેને કીધું કે બે અને બધી જ વસ્તુ ખબર પડે છે, વસ્તુ એકદમ પરફેક્ટ છે. ભાઈ મેં મારી ડૉક્ટરનું અને સનનું બંનેનું કરાવ્યું તો શું થયું, એ લોકોનું ક્યાં વીક પોઈન્ટ છે, ક્યાં પ્લસ પોઈન્ટ છે. હવે 8, 9, 10 એટલે આપણે જનરલી શું હોય, છોકરાઓનું 10th બેઝ, છોકરું કઈ ફિલ્ડમાં 10th પછી આગળ જશે, શું થશે 10th માં. હવે અત્યારે 8th માં છે, 8th માં એ કઈ જગ્યાએ વીક છે એને યાદ કેમ નથી રહેતું. આમ જનરલી ઘણી વાર આમ બેસી ઘણા બચ્ચાને કેવી હેબિટ હોય, હાથમાં કંઈક કંઈક રમત કર્યા કરે, ભલે લર્ન કરતા હોય કંઈક કરતા હોય, ઘણાને એવી હેબિટ હોય, આપણને એ વસ્તુની ખબર નથી. DMIT કરવાથી એ બધી જ વસ્તુની ખબર પડી કે આ આ વસ્તુ લઈને વીક પડશે. આપણને લાગે અરે યાર ભણે છે, પણ ભણતા ભણતા શું રમત કરે છે, ભણવામાં ધ્યાન આપણે, આમાં ધ્યાન નહીં. પણ નહીં, એ બચ્ચાનો ઘણી વાર આપણને ખબર નથી, પણ એ પ્લસ પોઈન્ટ છે બચ્ચાનું. બચ્ચું ઘણા બચ્ચાઓને એવી શક્તિ છે કે કરતું જાય ને એને યાદ રહેતું જાય, એમને ફ્રી બીટ હોય તો એને કંઈ ન થાય. એટલે આ બધી જ વસ્તુ કે તમે DMIT કરાવો છો તો ઘણો ફરક પડે છે બચ્ચાની લાઈફમાં. મારો બાબો પ્રથમ દોષી, એને અરેવાનું શીખ્યું છે અને ફરક પડ્યો છે. એ જાતે એવી રીતે બ્લાઇન્ડ ફોલ્ડથી ઘરમાં ઘરમાં ઘણું કરી શકે છે, ચાલે છે, ખાઈ શકે છે, થોડું લખી શકે છે, બધું કરે છે થોડું થોડું. અને થોડું ઇમ્પ્રુવમેન્ટ ધીમે ધીમે જેમ પ્રેક્ટિસ વધારે કરશે એમ ઇમ્પ્રુવમેન્ટ થોડું થોડું વધારે આવશે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રસંગ સાગરશ્રી મહારાજ નિશ્રામાં અમારા શ્રી જવાનગર જૈન સંઘમાં જે કાર્યક્રમ થયો એ બહુ સરસ થયો. આમાં બધા છોકરાએ લાભ લીધો અને બહુ સારી રીતે બધાએ લાભ લીધો અને બહુ સરસ પ્રોગ્રામ થયો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પ્રસન્ન કીર્તિ મહારાજ સાહેબની પ્રેરણાથી જવાહરનગર શ્રી સંઘમાં જે માઇન્ડ ડેવલપિંગનો પ્રોગ્રામ થયો એમાં છોકરાઓએ ભાગ લીધો અને રિઝલ્ટ ખરેખર સારું આવ્યું છે. આ માઇન્ડ ડેવલપમેન્ટ મને બહુ જ ગમ્યું, એમાં બીચ કાર્ડ્સ બહુ બધા એક્ટિવિટી બાઇન્ડ ફોનમાં કરવામાં આવ્યું, એમાં એ મને બહુ જ મજા આવી. પ્રણામ. અરેવા માઇન્ડ ડેવલપમેન્ટ કોર્સ બહુ જ ફાઇન હતો, બધા બહેનનો સપોર્ટ, નિમાબેન, રશ્મિબેન, બધા બહેનનો સપોર્ટ બહુ સારો હતો, છોકરાઓનો ઇમ્પ્રુવમેન્ટ પણ બહુ જ ફાઇન હતો. માઇન્ડ ડેવલપમેન્ટ એ લોકો ઘણું બધું શીખ્યા છે એમાં, આઈઝ ક્લોઝ કરીને કેવી રીતના જોવાનું, કલર્સ ઓળખવાના, બીટ્સ ઓળખવાના, રીડિંગ કરવાનું બધું જ શીખ્યા છે. ઇવન સારા સંસ્કાર, ધર્મના સંસ્કાર પણ એ લોકોને અહીંયા બહુ જ મળ્યા છે. ઇવન પેરેન્ટ્સ લોકોને પણ એટલું જ અહીંયા શીખવા મળ્યું છે, ઇમ્પ્રુવમેન્ટ થયું છે, એ લોકોની પર્સનલ લાઈફમાં પણ એટલું જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. સો માઇન્ડ ડેવલપમેન્ટ અમને લોકોને
બધાને બહુ જ ગમ્યું છે. એનાથી અમને અમારા બધાના પર્સનલ લાઈફમાં પણ ઘણો ઇમ્પ્રુવમેન્ટ થયો છે અને છોકરાઓમાં પણ બહુ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. આપણને આજે સંઘમાં જે આ પ્રોગ્રામ કર્યો હતો એનાથી ઘણું બેનિફિટ બધાને મળ્યું છે. મેઇન તો છોકરાઓનો જે કોન્સન્ટ્રેશન જે વધ્યો છે, એ લોકો જે સ્ટડીઝ જે રીતના કરે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ ઘણી બધી આવી ગયેલી છે. એટલે બહુ સારું જ કોઓપરેટ કર્યું હતું આપણા સંઘવાળાએ. તેમાં પ્રોગ્રામ જે માઇન્ડ ડેવલપમેન્ટનો જે હતો એ બધો જ સારું પ્રોગ્રેસ થયું છે અને આગળ વધવો જોઈએ અને આગળના લેવલના સ્ટેપ્સ જે લેવાના હોય એ બી આપણે વધારવું જોઈએ. માઇન્ડ ડેવલપમેન્ટમાં રાખ્યા પછી મારા કેટમાં ઘણા ઇમ્પ્રુવમેન્ટ્સ છે. કોન્સન્ટ્રેશન પાવર એનું બહુ ફાઇન થઈ ગયું છે, કોન્ફિડન્સ વધી ગયો છે અને ટીચર્સનો સપોર્ટ સુપર્બ છે. એમાં તો નીમાબેનો ખાસ કરીને કે જેમને આ બધું સંભાળી રહ્યા છે અને એમના નીચે જે બધા ટીચર્સ છે એ બધા બી બહુ સારી રીતે છોકરાઓને હેન્ડલ કરતા હતા અને એમને એ રીતે પ્રોત્સાહિત કર્યા છે ને કે છોકરાઓમાં બી એટલો બધો ચેન્જીસ જોવા મળે છે. એટલે હવે આમ એ લોકો છોકરાઓ જોડે અમને બી મજા આવે. ઘણીવાર એ લોકો જાણે ગેમ જેવું લાગે એવું અમને લાગતું જ નથી કે એ લોકો કંઈક એક્ટિવિટી કરી રહ્યા છે કે કંઈ એમ જ લાગે કે જાણે એ લોકો ગેમ જ રમી રહ્યા છે એમ એન્જોય કરતાં કરતાં કરે છે. એટલે બહુ મજા આવે એમને. પુનિતધામ જયંતી અને આચાર્ય ભગવાનશ્રી પ્રસન્ન કીર્તિસાગર મહારાજ સાહેબ અને મુનિરાશ્રી ભવ્ય કીર્તિસાગર મહારાજ સાહેબની નિશ્રામાં બહુ સુંદર જ કાર્ય થઈ રહ્યું છે અને ખૂબ જ અનેરો લાભ લોકોને મળી રહ્યો છે. આજના જમાનામાં જે આ કમ્પ્યુટરાઇઝ જમાનો છે, કમ્પ્યુટરાઇઝ યુગ છે, એમાં તમારું બચ્ચું ટેલિવિઝન અને મોબાઈલની દુનિયામાં કેવી રીતે બચી શકે? બટ આ વસ્તુ કરવાથી તમારા બચ્ચાની જે એકદમ જમાના પ્રમાણે જે તમારું બચ્ચું હાઇપર એક્ટિવ હોય એ હાઇપર એક્ટિવ બચ્ચાને સારો વળાંક, ધર્મમય જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે એને લાઈફમાં આગળ વધવું, ક્યાં શું કરવું, કેવી રીતનું એનું ફ્યુચર છે, સંસ્કારમય શું, જૈન ધર્મ, એ બધી જ વસ્તુ માટે અરેવા માઇન્ડ ડેવલપમેન્ટનું આ ક્લાસ કરાવ્યા પછી ઘણામાં બધો જ ફરક પડ્યો છે. અરેવા અરેવા માટે હું શું બોલું, આટલું સુંદર છે કે મારી છોકરીને કોન્ફિડન્સ એનો વધી ગયો. ભલે એને બધું જ જે આંખ ખોલીને જે બોલી નહીં શકતા, જે કરી નહીં શકતા, એ આંખ બંધ કરીને એને બધું સમજણ પડે છે. એ બહુ સરસ કહેવાય. એટલે આ ખૂબ સારું છે કે આજે આ યુગમાં બી આવી રીતે થાય છે. તો આ બધા આટલું સરસ છે કે બધાએ, માતા પિતાએ આ કરાવવું જોઈએ અરેવા પ્રોગ્રામ. અરેવા એકેડેમીમાં મારી છોકરીને મેં જોઈન કરી ત્યારથી અત્યાર સુધીમાં એમાં એનો ઘણો પ્રોગ્રેસ આવ્યો છે. એનું ભણવાનું, એનું સ્ટડીમાં ઘણું કોન્સન્ટ્રેશનમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ છે. અને હું સજેસ્ટ કરું છું કે તમે તમારા બધા તમારા છોકરાઓને એમાં મૂકો. સાહેબજીના આશીર્વાદથી, બધા ટીચર્સોના સપોર્ટથી, રશ્મિ મિસ, નીમા મિસ અને સેજલ મિસના સપોર્ટથી છોકરાઓમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. શ્રી પ્રસન્ન કીર્તિ મહારાજ સાહેબ અને શ્રી ભવ્ય કીર્તિ મહારાજ સાહેબની નિશ્રામાં મેં માઉન્ટ ગોરેગામમાં જવાહરનગર સંઘે સપોર્ટથી જે માઇન્ડ ડેવલપરનો જે કોર્સ ચાલુ કર્યો હતો અને એમાં મને સંઘનો સારો સપોર્ટ મળ્યો હતો. સંઘના દરેક ટ્રસ્ટીઓએ મને હા પાડી હતી, 4 મહિને સંભાળ્યો હતો અને એમાં વધારે પડતો ફાળો એસપી ગ્રુપ શ્રી પરેશભાઈનો હતો કે જેમણે સારું એવું ડોનેશન આપી અને આ છોકરાઓને એકદમ વેલ નોન કર્યા અને જે 4 મહિના બી મહેનત કરી તે બદલ હું સંઘને ધન્યવાદ આપું. આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારા આવા વધુ વિડીયો ડાયરેક્ટ આપના YouTube બોક્સમાં મેળવવા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.